વેલકમ ટુ ચેતુસ કિચન. આજે આપણે બનાવીશું કાઠિયાવાડી લીલી ડુંગળી ટમેટા સેવનું શાક. તો એના માટે આપણે અહીંયા 250 ગ્રામ જેટલી ડુંગળી આપણે સુધારી લીધી છે, અને એનો લીલો ભાગ અને સફેદ ભાગ બંને સાથે સુધારેલા છે. સેવ આપણે બજારની લીધેલી છે, અને અહીંયા મીડિયમ સાઇઝના 2 ટમેટા સુધારી લીધા છે, અને 1 ગાંઠિયો લસણનો ફોલીને ખાંડણીમાં આપણે રાખ્યો છે, અને લસણવાળી આપણે એની લસણવાળી ચટણી તૈયાર કરીશું. અને 3-4 કળી આપણે અહીંયા ઝીણી ઝીણી સુધારી લીધી છે. બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું. એને કઢાઈ રાખી દીધી છે, અને એમાં 2 નાના ચમચા જેટલું આપણે તેલ ઉમેરેલું છે. તેલને સરસ આપણે ગરમ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે લસણવાળી ચટણી તૈયાર કરી લઈશું. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી અને આપણે ખાંડી લઈશું. અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો જે લસણની કટકી કરીને રાખેલી ઉમેરી દઈશું. એનો કલર ચેન્જ થાય પછી આપણે એમાં હિંગ ઉમેરીશું. આવી રીતે લસણની કળીનો કલર થોડો બદલાઈ જવો જોઈએ, એટલે આછો લાલ કલર થઈ જાય પછી આપણે એમાં હિંગ ઉમેરી દઈશું 5 ચમચી જેટલી, અને લીલી ડુંગળી ઉમેરી દઈશું. એને આપણે સાતડી લઈશું. આપણે ડુંગળીનો ઉપર સફેદ ભાગ અને લીલો ભાગ, થોડો લીલો ભાગ લીધેલો છે, બાકી ઉપરનો જે સફેદ ભાગ છે ને એ જ આપણે સુધારેલો છે. ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી આપણને સાતડવાની છે, એટલે કે ડુંગળી જે આપણે સાતડતા હોય એકદમ સરસ પોચી પડી જાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતડવાની છે. તો અહીં આપણી ડુંગળી પણ સરસ પોચી પડી ગઈ છે. તો હવે અહીં આપણે ટમેટા ઉમેરી દઈશું. સરસ મિક્સ કરીને સાતડી લેશું. અહીંયા હવે આપણે મસાલા કરીશું. આપણે જે લસણવાળી ચટણી ખાંડેલી ઉમેરી દઈશું અહીંયા. એક ચમચી જેટલું ધાણા જીરું, 1/2 ચમચી જેટલી હળદર, સ્વાદ મુજબ મીઠું. મસાલાને સરસ મિક્સ કરી અને સાતડી લેવાનું છે. અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરું છું. અહીંયા આપણે રસા માટે પાણી ઉમેરીશું. રસ રસતું શાક બનાવશું, બહુ રસાવાળું પણ નહીં અને સાવ સૂકું પણ નહીં, એટલે 1/4 ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરી દીધું. આને સરસ આપણે ઉકળવા દેવાનું છે, ઢાંકી દઈશું આપણે. 1 ચમચી જેટલી ખાંડ ઉમેરશું આપણે, અને હવે ઢાંકીને આપણે થવા દઈશું. એકદમ સરસ ઉકળી ગયું છે. અહીંયા હવે આપણે સેવ ઉમેરી દઈશું. મસ્ત એવું ચડી ગયું આપણું શાક, ટમેટા અને ડુંગળી બે મસ્ત ચડી ગયા છે.
અહીંયા આપણે ગેસ બંધ કરી દઈશું. અહીં આપણું શાક તૈયાર છે, લીલી ડુંગળી સેવ ટમેટાનું શાક તૈયાર છે. ઉપરથી આપણે ઢીલા ધાણા ગાર્નિશ કરી દઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.